હેલો વિદ્યાર્થી મિત્રો શ્રી શિવમ વિદ્યા સંકુલ ચિત્તલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય એસપી પ્રકરણ કંપની સેક્રેટરી છેલ્લે આપણે સેક્રેટરીની લાયકાતો વિશે માહિતી મેળવી હતી આજે આપણે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ વિશે માહિતી મેળવશું નવા કંપની ધારા બે હજાર તેર મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ગણાય છે તેથી તેની નિમણૂક કરતી વખતે કંપની ધારાની નીચેની જોગવાઈઓનું પાલન થવું જોઈએ કેવી જોગવાઈઓ એમાં પહેલી જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા પાંચ કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે એટલે કે સામાન્ય રીતે નાની કંપનીઓ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ન કરો તો ચાલે પરંતુ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી પાંચ કરોડ કરતાં વધુ હોય તો તેવી કંપનીમાં ફરજિયાત કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને જો આવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક ન કરો તો તે કંપની ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવે છે બીજું જોઈએ સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં એટલે કે સામાન્ય રીતે સેક્રેટરીની નિમણૂક કરતી વખતે જીવંત વ્યક્તિને ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે કે જીવંત વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય પરંતુ કંપની છે ભાગીદારી પેઢી છે સહકારી મંડળી છે આ બધી સંસ્થાઓ જીવંત નથી નિર્જીવ છે તો તેની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાતી નથી જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ સામાન્ય રીતે મિત્રો આપણે યાદ રાખશું કે કોઈપણ સ્કૂલમાં શિક્ષક તરીકેની જોબ મેળવી હોય તો સામાન્ય રીતે પ્રાથમિક માટે પીટીસી થયેલા હોવા જોઈએ અને ઉચ્ચતર કે માધ્યમિક માટે બી એડનું સર્ટિફિકેટ હોવું જોઈએ તેવી જ રીતે કોઈપણ વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરો તો તેની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ જો આ પ્રમાણપત્ર ન હોય તો તે વ્યક્તિની નિમણૂક કરી શકાતી નથી આગળ જોઈએ કંપની સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં એટલે કે કંપની સેક્રેટરી તરીકે જે નાદાર હોય દેવાદાર હોય કે લેણામાં ડૂબેલો હોય એવી વ્યક્તિની નિમણૂક ન થઈ શકે તેવી જ રીતે અસ્થિર મગજ એટલે કે સામાન્ય રીતે વ્યક્તિ માનસિકતા ખોઈ ગુમાવી બેસી હોય તો તેવી વ્યક્તિની પણ નિમણૂક ન કરી શકાય અને સગીર વ્યક્તિ એટલે કે અમુક એના નિયમો હોય કે અઢાર વર્ષથી નીચેની વ્યક્તિ સગીર હોય અથવા એકવીસ વર્ષથી નીચેની વ્યક્તિ સગીર હોય તો આવી નાની ઉંમરના લોકોની પણ સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાતી નથી કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે આ ઠરાવમાં કેવી બાબતો નક્કી થાય છે કે નિમણૂક અંગેની શરતો મહેનતાણું મેમ્બરશિપ નંબર હોવો જોઈએ એટલે કે છેલ્લી જોગવાઈ આપણે જોઈએ કે કંપની સેક્રેટરીની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે સંચાલક મંડળમાં ઠરાવ પસાર કરવામાં આવે છે એ જે ઠરાવ પસાર થાય તેમાં નિમણૂક અંગેની શરતો કે ભાઈ જેની તેની તમે નિમણૂક કરો તો એના માટે કંપનીને અનુરૂપ શરતો મૂકેલી હોય છે એ શરતોનું પાલન થવું જોઈએ તેમજ એમાં પગાર એટલે કે એની સેલરી એટલે કે એનું મહેનતાણું નક્કી કરવામાં આવે છે તેમજ એનો મેમ્બરશીપ નંબર પણ હોવો જોઈએ આગળ જોઈએ સેક્રેટરી પાસેથી કે એમ પી તરીકે નિમવામાં માટેની સંમતિ લેવી પડે છે એટલે કે સેક્રેટરી પાસે એક કે એમ પીનું હોય છે તે નિમવા માટે જે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે છેલ્લે જોગવાઈ જોઈએ કે કંપની રજિસ્ટ્રાર પાસે એમજીટી ચૌદ જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ સેક્રેટરી પાસેથી કે એમ પી તરીકે લીધેલ સંમતિ નોંધવું પડે છે ફોર્મ એમ આર વનની સાથે જે વ્યક્તિની નિમણૂક કે એમપી તરીકે થઈ હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ સાઠ દિવસમાં નોંધાવવું પડે છે ખૂબ જ મહત્ત્વની જોગવાઈ છે કે ભાઈ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કે તમે કોઈ વ્યક્તિની કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરી તો હવે ત્યારબાદ કંપની રજિસ્ટ્રારની સમક્ષ એટલે કે સરકારી ગવર્મેન્ટ અધિકારી સામે કે એમ પી સંમતિપત્રક આ બધા ફોર્મ કંપની રજિસ્ટ્રારને સાઠ દિવસ સુધીમાં નોંધાવવા પડે જો સાઠ દિવસ સુધીમાં આ બધું ન નોંધાવવામાં આવે તો જે તે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે તે ગેરકાયદેસર છે તેવું માનવામાં આવે છે આગળ જોઈએ સેક્રેટરીના કાર્યો અને ફરજો ખાનગી કંપની જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોના આધાર કંપનીના કદ ધંધાનો પ્રકાર નિમણૂકની શરતો સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર આધાર રાખે છે નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે સામાન્ય રીતે ખાનગી કંપની હોય જાહેર કંપની હોય કે મોટી કંપની હોય તેમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે કારણ કે જેમ સેક્રેટરી સારામાં સારું અને વહીવટી જ્ઞાન મેળવનાર હશે તેમ કંપની ઝડપી વિકાસ સાધી શકે છે હવે આ કંપની સેક્રેટરીને કેવા કાર્યો આપવા કઈ રીતે કાર્યોની ફાળવણી કરવી એનો આધાર મુખ્યત્વે કંપનીના કદ ઉપર હોય છે કે ભાઈ કંપનીનું કદ નાનું હોય તો કાર્યોની ફાળવણી પણ ઓછી હોય છે કંપનીનું કદ મોટું હોય તો કાર્યોની ફાળવણી પણ વધુ હોય છે તેમજ ધંધાનો પ્રકાર કે ભાઈ કંપનીમાં ધંધો રાજ્ય કક્ષાએ છે નેશનલ કક્ષાએ છે જે રીતે ધંધાનો પ્રકાર ખૂબ જ મોટો હોય તે રીતે તેને કાર્યો પણ ખૂબ જ વધુ સોંપવામાં આવે છે ત્યારબાદ નિમણૂકની શરતો કે ભાઈ જ્યારે કંપની સેક્રેટરીની નિમણૂક કરી હોય ત્યારે એની શરતોને આધીન કાર્યો કરવાના કે ભાઈ આ કાર્ય ફરજિયાત તમારે કરવાનું છે એમાં કોઈ પ્ર પ્રકારની બાંધછોડ રાખવામાં આવતી નથી આ ઉપરાંત સંચાલકોએ તે સોંપેલા કાર્યોનો આધાર પણ રાખવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ સેક્રેટરીના કાર્યો કે હવે એને કાર્યો કરવાના છે કેવા કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો ખૂબ જ મહત્ત્વનું કાર્ય કે કાયદાકીય જે જોગવાઈઓ છે કંપની ધારા હેઠળની તે જોગવાઈઓ કંપની ધારાના નિયમો તેમજ વગેરે બાબતો સંચાલકોને વાકેફ કરવાની કે ભાઈ આપણી કંપનીનું સંચાલન આ રીતે જોગવાઈઓ પ્રમાણે કાયદાઓ પ્રમાણે અને નિયમો પ્રમાણે થવું જોઈએ એવી માહિતગાર કોને કરવાના સંચાલકોને કરવાના હોય છે ત્યારબાદ સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે નહીં તે પણ જોવાનું કે ભાઈ કંપની ધારા અંગેની જે જોગવાઈઓ છે એ પ્રમાણે જ કંપની કામ કરે છે કે નહીં એ પ્રમાણે જ કંપનીનો વહીવટ થાય છે કે નહીં એ પ્રમાણે કંપની મહેનત મહેનતાનું આપે છે કે નહીં તે જોવાનું કામ પણ સેક્રેટરીનું છે ત્યારબાદ નિયત કરવામાં આવે તેવી ફરજો બજાવવી કે ભાઈ જ્યારે કોઈ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે સંચાલક મંડળ દ્વારા અમુક ફરજોનું પાલન કરાયું હોય તો એ ફરજોનું પાલન થાય છે કે નહીં તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે હવે આપણે જોઈએ સેક્રેટરીની ફરજો કે ભાઈ સેક્રેટરીની ફરજો કંપનીમાં શું હોય છે પહેલું કંપનીના સંચાલકોને તેમની ફરજો સત્તાઓ અને જવાબદારીનું માર્ગદર્શન આપવું કે ભાઈ કંપનીના જે સંચાલકો છે તેમને ફરજો સત્તાઓ અને જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી કે ભાઈ જ્યારે સંચાલક મંડળની સામાન્ય સભા હોય તેમજ સંચાલકોની વાર્ષિક સભા હોય આ બધી સભાઓનું ટાઈમ ટુ ટાઈમ આયોજન કરવાનું હોય છે અને આયોજન કર્યા બાદ તે દરેક સભા નોંધનું નોંધ કરવામાં આવે છે અને જો તેમાં કોઈ પ્રશ્ન હોય તો તેની પણ અલગથી નોંધણી કરવાની જવાબદારી કોની હોય છે સેક્રેટરીની હોય છે ત્યારબાદ આગળ જોઈએ કે ત્રીજું સંચાલક મંડળ સામાન્ય સભા સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈઓ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી કે ભાઈ સંચાલક મંડળ હોય સામાન્ય સભા હોય સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી લેવી કંપનીમાં ક્યારેક ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે ઘણી વખત મંજૂરી લીધી ન હોય અને એ પ્રમાણે કાર્ય થતું ન હોય તો આવું મંજૂરી લેવાનું કામ પણ કોનું હોય છે આવી ફરજ પણ કોની હોય છે સેક્રેટરીની હોય છે ત્યારબાદ કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવાની અને તે માટે જુદા જુદા સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવી કે ભાઈ કંપની ધારા મુજબ જે જે સેક્રેટરીની ફરજો હોય એ પ્રમાણે બજાવવી અને સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવી કંપનીના ધંધા માટે સંચાલક મંડળોને જરૂરી મદદ કરવી કે ભાઈ દાખલા તરીકે કંપનીમાં સૌથી ઊંચામાંચું સ્થાન કોનું હોય છે સંચાલક મંડળનું હોય છે એના પછી સેક્રેટરીનું સ્થાન હોય છે તો કંપનીના ધંધા માટે કંપનીના ધંધા માટે સંચાલક મંડળોને જરૂરી મદદ કરવી કે ભાઈ ઘણી વખત એવું પણ બને કે સંચાલક મંડળોને સામાન્ય રીતે કંપનીના અમુક કાર્યોથી વાકેફ ન હોય તો એ કંપની સારો એવો નફો કરી શકે ઉત્પાદન કરી શકે એ માટે ધ્યાન દોરવાનું ફરજ પણ કોની હોય છે સેક્રેટરી કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન કરવું કે ભાઈ કંપનીમાં નવા નવા સુધારા કરવા હોય કાર્યપ્રણાલીમાં કાંઈક ફેરફાર કરવો હોય તો એ અંગેનું માર્ગદર્શન આપવું અને મદદ કરવાની ફરજ પણ કોની હોય છે કંપની સેક્રેટરીનું હોય છે કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી કે નવો કંપની ધારો બે હજાર તેર મુજબ એમાં જે જે જોગવાઈઓ હોય એમાં જે જે નિયમો હોય અને જે જે ફરજો હોય તે પ્રમાણે એ ફરજોનું પાલન કરવાની જવાબદારી કોની હોય છે કંપની સેક્રેટરીની સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી ઘણી વખત એવું પણ બને કે જ્યારે નિમણૂક થઈ હોય ત્યારે અમુક ફરજો સોંપવામાં આવી હોય પરંતુ કંપનીનો ધંધો કંપનીનું કદ કંપનીનું સ્વરૂપ એને ધ્યાનમાં રાખી સંચાલકો ઘણીવાર જુદી જુદી ફરજોની સોંપણી પણ કોને કરે છે સેક્રેટરીને તો આમ વારંવાર જે જુદી જુદી ફરજો આપવામાં આવે એ ફરજો પ્રમાણે પણ કામ કરવાની જવાબદારી સેક્રેટરીની હોય છે હવે આપણે જોઈએ સેક્રેટરીની સત્તાઓ મર્યાદા અને જવાબદારીઓ તેમાંની આપણે જોઈએ સત્તાઓ કંપની ધારામાં સેક્રેટરીને સ્પષ્ટ રીતે કોઈ સત્તા આપવામાં આવેલ નથી પરંતુ નિમનપત્રમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે અને જો આમાં કોઈ ઉલ્લેખ ન હોય તો સંચાલક મંડળમાં આ અંગેનો ઠરાવ કરવાનો હોય છે અને સેક્રેટરીની સત્તાઓ નીચે મુજબ હોય છે સામાન્ય રીતે કોઈ પણ સેક્રેટરી માટે કંપની ધારાઓમાં એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે આ કંપની સેક્રેટરીની સત્તાઓ છે પરંતુ એના માટે નિમણનપત્રમાં એનો ઉલ્લેખ કરેલો હોય છે અને જો નિયમનપત્રમાં ઉલ્લેખ કરવામાં ન આવે તો જ્યારે પણ સેક્રેટરીની નિમણૂક થાય ત્યારે સંચાલક મંડળ દ્વારા જે ઠરાવ પસાર થયો હોય તેમાં અમુક કંપની સેક્રેટરીની સત્તાઓ દર્શાવવામાં આવેલી હોય છે તે સત્તાઓને આધીન સેક્રેટરીએ કામ કરવાનું હોય છે તો કેવી કેવી સત્તાઓ છે તે જોઈએ કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા કે જ્યારે કોઈપણ નવી કંપનીનું સ્થાપના કરવાની હોય તો એના માટે સૌપ્રથમ સ્થાપનાનું પ્રમાણપત્ર હોય અને ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર આ બે વસ્તુ હોય તો કંપનીનો વ્યવસ્થિત રીતે કંપની શરૂ કરી શકાય છે એટલે સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે જે જે ડોક્યુમેન્ટ જોઈએ જે દસ્તાવેજો જોઈએ તે બધા જ દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની સત્તા કોને હોય છે સેક્રેટરીનું હોય છે સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાના નાતે જુદા જુદા ખાતાઓ પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે સામાન્ય રીતે પણ કંપનીમાં સૌથી મહત્ત્વનું સ્થાન સંચાલકનું અને ત્યાર પછીનું સ્થાન અને પગાર ધોરણદાર કોઈ અધિકારી હોય તો તે છે સેક્રેટરી તો સેક્રેટરી એ એક કંપનીનો વહીવટી અધિકાર છે ઓફિશિયલ અધિકારી છે તો તેના નીચે ઘણા બધા પ્રકારના વિભાગો હોય છે જેવા કે વેચાણ વિભાગ ઉત્પાદન વિભાગ પગાર વિભાગ નાણાકીય વિભાગ આ બધા વિભાગોનું માર્ગદર્શન આપવું બધાઓની દેખરેખ રાખવી તે પણ કોની હોય છે સેક્રેટરી સેક્રેટરીને શેર પત્ર શેર હપ્તા શેર જપ્તી શેરની ફેરબદલી વગેરે પત્રો ઉપર કંપનીઓથી સહી કરવાની સત્તા હોય છે સામાન્ય રીતે કંપની જ્યારે જાહેર જનતાને શેર બહાર પાડવા માટે આમંત્રણ આપે ત્યારથી માંડીને જ્યારે શેરની ફાળવણી થઈ જાય અને ડિવિડન્ડ ચૂકવવાની જવાબદારી થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી કોની હોય છે સેક્રેટરીની અને આ બધા જ પત્રકોમાં એક કંપની વતી કોઈ સહી કરી શકતું હોય તો તે કોણ છે સેક્રેટરી તો આ બધા જ પત્રકોમાં સહી કરવાની સત્તા પણ કોને હોય છે સેક્રેટરીની કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્રવ્યવહાર કરવાની સત્તા હોય છે ભાઈ કંપની સાથે ઘણા બધા પક્ષકારો જોડાયેલા હોય છે દાખલા તરીકે જાહેર જનતા કંપની સાથે જોડાયેલી હોય દેવાદારો લેણદારો શેર હોલ્ડરો ડિબેન્સર હોલ્ડરો આ બધા જ લોકો કંપની સાથે જોડાયેલા હોય છે અને કંપનીને આ બધાની જરૂરિયાત હોય છે તો આ બધા જ લોકો સાથે પત્રવ્યવહાર કરવાની ફોનનો સંપર્ક કરવાની જવાબદારી પણ કોની હોય છે સેક્રેટરીની ત્યાર પછી આગળ જોઈએ કે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે કે ભાઈ સંચાલક મંડળ દ્વારા જે જે સત્તાઓની સોંપણી સેક્રેટરીને કર્યું હોય છે તે પ્રમાણે એ કાર્ય કરે અને એમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેની જવાબદારી કોની હોય છે જે તે સંચાલક મંડળને હોય છે સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની પણ સત્તા કે ભાઈ સંચાલક મંડળે ઘણી વખત જે જે સત્તાઓ સોંપી હોય તો તે પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તો તેની જવાબદારી અને કાર્યોને આધીન રહીને જે તે સત્તાઓ બજાવવાની જવાબદારી પણ કોની હોય છે સેક્રેટરીની હોય છે ઓકે થેન્ક યુ